નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે મારા આજના આ વિડીયોમાં એન્જિનિયરિંગ ટેડમાં જે કોમન સબ્જેક્ટ આવે છે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ તો એનું જે પ્રથમ લેસન છે એ કમો એટલે કે અંગ્રેજીમાં યુનિટ કહેવાય છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું તો લેસન નંબર એક ભાગ એક ચાલો સૌથી પહેલાં મિત્રો લેસન ચાલુ કરતાં પહેલાં અહીંયા આપણે આ લેસનની અંદર કયા કયા ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ એ જોઈ લઈએ તો સૌથી પહેલાં પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન ત્યારબાદ રાશિ અને તેના પ્રકાર જેની અંદર સદિશ રાશિ અને અધિશ રાશિ ત્યારબાદ ભૌતિક રાશિ તેના એકમો સંજ્ઞા અને પ્રકાર ત્યારબાદ માપન ત્યારબાદ એકમ અને તેની જરૂરિયાત ત્યારબાદ એકમોનું વર્ગીકરણ એટલે કે એની અંદર મૂળભૂત એકમો અને સાધિત એકમો બાદ વિવિધ એકમ પદ્ધતિઓ તો એની અંદર બ્રિટિશ પદ્ધતિ મેટ્રિક પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ત્યારબાદ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તો એની અંદર મૂળભૂત અને સાધિત રાશિઓની અંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું તો મિત્રો આ જે ટૉપિક છે એકમો એટલે કે યુનિટ તો એને આપણે બેથી ત્રણ વિડીયોમાં આપણે વિભાજિત કરીશું આજે આપણે આ જે ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું સૌથી પહેલાં મિત્રો પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન તો આપણા રોજબરોજ જીવનમાં પ્રાયોગિક તેમજ વ્યવહારિક કાર્ય માટે માપન ઘાટ રીતે વણાયેલ છે જો તમે દૈનિક જીવનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માપનનો જ જ ઉપયોગ કરતા હોઈએ છીએ જેવી કે દૂધવાળા પાસેથી બે લિટર દૂધ લીધું ત્યારબાદ સાત ત્રીસ કલાકે આઈટીએ પહોંચવાનું છે ત્યારબાદ આઈટીઆઈ દસ કિલોમીટર દૂર છે તો મિત્રો આ જે લાલ કલરનું જે દર્શાવેલું છે લીટર કલાક કિલોમીટર તો એ એકમ છે બરાબર આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા આવા એકમોનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ બીજા જેવા કે આઈટીઆઈએ પહોંચતા મારે પચાસ મિનિટ લાગે છે ત્યારબાદ મારું વજન બાવન કિલો છે ત્યારબાદ આજનું દિવસનું તાપમાન પાંત્રીસ સેલ્સિયસ છે ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંના વર્લ્ડ કપમાં શ્રીનાથે એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી ત્યારબાદ પંદર એમ કોપર વાયરનો ડાયામીટર વન પોઈન્ટ થર્ટી એટ છે તો આ રોજિંદા જીવનમાં આપણે આ જે એકમો છે મિત્રો યુનિટ એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો કે લાલ થી જે હાઈલાઇટ કરેલું છે લાલ કલરથી એ બધા શું છે એકમો છે લિટર કલાક કિલોમીટર મિનિટ કિલોગ્રામ ત્યારબાદ તાપમાનમાં સેલ્સિયસ ત્યારબાદ કેટલી ઝડપે એટલે કિલોમીટર પ્રતિ કલાકે જે શ્રેણાથી બોલિંગ કરેલી તો આ જે લાલ કલરનું જે હાઇલાઇટ કરેલું છે એ મિત્રો શું છે એ યુનિટ કહેવાય ત્યારબાદ અહીંયા એમ એવી જ રીતે ગયા મહિને ઘરમાં એકસો વીસ કિલો વોટ અવર એટલે કે યુનિટ વીજળી વપરાઈ હતી ચાર ફૂટ લંબાઈની ટ્યુબલાઇટ ચાલીસ વોટની હોય છે બાઇકના આગળના ટાયરમાં ત્રીસ પીએસઆઈ અને પાછળના ટાયરમાં ચાલીસ પીએસઆઈ જેટલું હવાનું દબાણ રાખવું તો આ મિત્રો જે આપણે રોજિંદા જીવનમાં પણ આનો ઉપયોગ કરતા હોય છે તો પ્રત્યેક માપના અંગ સાથે કોઈને કોઈ એકમ સંકળાયેલો હોય છે માપનની ક્રિયામાં એકમ અનેરું મહત્ત્વ ધરાવે છે આ લેસનમાં માપન વિજ્ઞાન સાથે સંકળાયેલા એકમો એકમોની વિવિધ પદ્ધતિઓ તેમજ માપનની સર્વ સ્વીકૃત એવી આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ જેને અંગ્રેજીમાં ટૂંકમાં એસઆઈ કહેવાય છે અને એનું પૂરું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ અને એક એકમ પદ્ધતિથી બીજી એકમ પદ્ધતિમાં તેના રૂપાંતરનો અભ્યાસ કરીશું ત્યારબાદ મિત્રો સૌથી પહેલાં એકમ વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે રાશિ એટલે કે ક્વોન્ટિટી એ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં કોઈ પણ દ્રવ્ય એટલે કે મેટર વિકિરણ એટલે કે રેડિયેશન કે ઘટના એટલે કે ની માપી શકાય તેવી લાક્ષણિકતાને રાશિ કહેવામાં આવે છે તો મિત્રો જે રાશિની વ્યાખ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં કોઈપણ દ્રવ્ય વિકિરણ કે ઘટના ની માપી શકાય તેવી લાક્ષણિકતાને રાશિ કહેવામાં આવે છે તો આ એની વ્યાખ્યા છે મિત્રો જેવી કે લંબાઈ દર સમય કદ ક્ષેત્રફળ ઘનતા બર વર્ક પાવર એનર્જી વિદ્યુત પ્રવાહ વિદ્યુત દબાણ વિદ્યુત અવરોધ આવી અનેક રાશિઓને ટેકનિકલ કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ રાશિઓના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ ક્વોન્ટિટી તો રાશિઓના મુખ્ય બે પ્રકાર છે એક સદિશ રાશિ અને બીજી અદિશ રાશિ તો અહીંયા સૌથી પહેલા આપણે સદિશ રાશિ જેને અંગ્રેજીમાં વેક્ટર ક્વોન્ટિટી કહેવાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી રાશિને સદિશ રાશિ કહેવામાં આવે છે તો મિત્રો સદિશ રાશિ કોને કહેવાય તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય એટલે કે કિંમત અને દિશા એ બંને વસ્તુની જરૂર પડતી હોય તો તેવી રાશિને સદિશ રાશિ કહે છે દાખલા તરીકે વેગ એટલે કે વેલોસિટી અને પ્રવેગ જેને અંગ્રેજીમાં એક્સ્રેસન કહે છે બરાબર તો આ વેગ અને પ્રવેગ છે એ સદિશ રાશિ છે ત્યારબાદ અધિશ રાશિ જેને અંગ્રેજીમાં સ્કેલર ક્વોન્ટિટી કહેવાય છે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડતી હોય તો તેવી રાશિને અધિશ રાશિ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા અધિશ રાશિ જે છે એની અંદર માત્ર મૂલ્ય એટલે કે કિંમતની જ જરૂર પડે છે તેમાં દિશાની જરૂર પડતી નથી તો એવી રાશિને કઈ રાશિ કહેવાય અધિશ રાશિ દાખલા તરીકે અંતર અને દર તો અંતર છે તો કિલોમીટર તો એમાં દિશાની જરૂર નથી પડતી એ જ રીતે દર એટલે કે વજન બરાબર દર એટલે કે વજન તો એમાં પણ દિશાની જરૂર નથી પડતી તો આ જે બંને ઉદાહરણ છે અંતર અને દર એ અધિશ રાશિના ઉદાહરણ છે ત્યારબાદ ભૌતિક રાશિ તેનો એકમ અને પ્રકાર તો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારની રાશિ અને તેના એકમો અને રાશિના પ્રકારની આપણે ચર્ચા કરીશું પહેલું છે અંતર કે લંબાઈ તો એનો એકમ છે અંતર કે લંબાઈનો મીટર બરાબર અને એ કઈ રાશિ છે અધિશ રાશિ કે જેની અંદર ફક્ત અને ફક્ત મૂલ્યની જ જરૂર પડે છે એમાં દિશાની જરૂર હોતી નથી એ જ રીતે બીજું છે દર જેનો એકમ છે કિલોગ્રામ એટલે કે ટૂંકમાં કેજી એ પણ કેવી છે અદિશ રાશિ કે જેની અંદર માત્ર જે મૂલ્ય હોય બરાબર એની જ જરૂર પડે છે દિશાની જરૂર પડતી નથી એ પ્રમાણે સમય તો એનો એકમ છે સેકન્ડ એ પણ અદિશ રાશિ છે તો અહીંયા ચોથું છે ક્ષેત્રફળ જેને અંગ્રેજીમાં એરિયા કહે છે તો એનો એકમ છે મીટર સ્ક્વેર તો એ પણ અદિશ રાશિ છે જેને મૂલ્યની જ જરૂર પડે છે ત્યારબાદ કદ એટલે કે ગનફર જેને અંગ્રેજીમાં વોલ્યુમ કહેવાય છે તેનો એકમ છે મીટર ક્યુબ તે પણ અધિશ રાશિ છે ત્યારબાદ ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર તો તેનો એકમ સેન્ટ્રીગ્રેટ ફેરેનહિટ અને કેલ્વિન છે જેને દિશાની જરૂર નથી પડતી તો એ પણ અધિશ રાશિ છે ત્યારબાદ બર એટલે કે એનો એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેને અંગ્રેજીમાં આ રીતે ટૂંકમાં લખી શકાય કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને તેનો બીજો એકમ છે ન્યૂટન તો આ જે બળ છે એ મિત્રો સદીશ રાશિ છે જેની અંદર મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે ત્યારબાદ વેગ તો એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ અને એની સંજ્ઞા આ રીતે એમ સ્લેશ એસ વડે દર્શાવવામાં આવે છે અને એ સદીશ રાશિ છે કારણ કે વેગને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે એ પ્રમાણે પ્રવેક તો એને પણ સદિશ રાશિ કહેવામાં આવે છે અને તેનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ત્યારબાદ દબાણ તો એનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને બીજો પાસ્કલ તો એને પણ મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે છે એ જ પ્રમાણે બીજો છે અગિયારમો છે વર્ગ એટલે કે કાર્ય તો એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર તો એ સદિશ રાશિ છે ત્યારબાદ પાવર એટલે કે કાર્યતરા તો એનો એકમ છે ઝૂલ પ્રતિ સેકન્ડ એટલે કે વોટ તો એ સદિશ રાશિ છે ત્યારબાદ એનર્જી એટલે કે તો એનો એકમ છે અને સદીશ રાશિ છે સદિશ રાશિ તો મિત્રો આ સદિશ રાશિ છે એને મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે ત્યારબાદ મિત્રો માપન આપેલ રાશિનું તેના પ્રમાણભૂત એકમના પદોમાં મૂલ્ય મેળવવાની પ્રક્રિયાને માપન કહેવામાં આવે છે માપનના અભ્યાસ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખાને માપન વિજ્ઞાન કહેવામાં આવે છે જેને અંગ્રેજીમાં મેટોલોજી કહે છે હવે આપણે એકમ વિશે ચર્ચા કરીશું તો કોઈ રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે તો મિત્રો એકમની વ્યાખ્યા અહીંયા આપેલી છે કે કોઈ પણ રાશિના પ્રમાણિત માપનને તે ભૌતિક રાશિનો એકમ કહે છે એકમ એ એક જાતનું પ્રમાણભૂત કે નક્કી કરેલું માપ અથવા ધોરણ છે જેના વડે તેવી જ જાતના અન્ય પદાર્થને માપી શકાય ઉદાહરણ તરીકે અમુક લંબાઈને એક મીટર તરીકે પ્રમાણિત કરવામાં આવે તો તે લંબાઈ વડે આપણે દરેક પદાર્થની લંબાઈ માપી શકીએ છીએ તો મિત્રો અહીંયા જે આપણી ટેપ હોય અથવા ફૂટપટ્ટી હોય તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણિત કરેલું હોય છે કે આ જે ફૂટપટ્ટી છે એ ત્રીસ સેન્ટીમીટરની છે બરાબર તો એનો રેફરન્સ લઈ અને એનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ બીજી વસ્તુ માપવી હોય તો એ માપી શકીએ છીએ ત્યારબાદ એકમની જરૂરિયાત એટલે કે નેસેસિટી ઓફ યુનિટ તો એકમની જરૂરિયાત શા માટે છે તો એ આપણે અહીંયા જોઈશું તો માપન વિજ્ઞાનનો ઐતિહાસિક વિકાસ ખૂબ જ રસપ્રદ છે અને જટિલ છે જ્યારથી માનવી વસ્તુઓનો વિનિમય કરતો થયો ત્યારથી કોઈને કોઈ પ્રકારે વસ્તુઓનું માપન થતું આવ્યું છે પરંતુ માપનની રીતો અને માપનના સ્વીકૃત ધોરણો પ્રદેશે પ્રદેશે કે દેશે દેશે અલગ હતા ઉપરાંત માપનના ધોરણો વૈજ્ઞાનિક ડબ્બે પ્રમાણિત ન હતા દાખલા તરીકે લંબાઈ માપવા માટે ઓગરીના વેઢા વેત પગલાંની લંબાઈ વગેરે શરીરના અવયવના માપ વપરાતા હતા જૂના જમાનામાં જ્યારે આ જે એકમો ન હતા ત્યારે લંબાઈ માપવા માટે આપણે વેઢા વેત કે પગલાંની લંબાઈનો ઉપયોગ કરી અને આપણે કોઈપણ વસ્તુનું માપ કાઢતા હતા પરંતુ વ્યક્તિ વ્યક્તિએ શરીરના જે તે અવયવોના માપના ભિન્નતા હોવાના કારણે આવા માપોનો પ્રમાણભૂત એકમ તરીકે સ્વીકાર કરી શકાય નહીં એટલે વિશ્વમાં તોલમાપની સર્વ સ્વીકૃત પદ્ધતિની જરૂરિયાતનો ઉદ્ભવ થયો તો મિત્રો જૂની જે આ ઢબ હતી કે લંબાઈ માપવા માટે આંગળીના વેઢા વેત પગલાંની લંબાઈ તો એ અલગ અલગ જે વ્યક્તિ હોય એની જે આંગળીના વેઢા અલગ હોય પગલાંની લંબાઈ અલગ હોય તો આ એક પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ નહોતું એટલા માટે પ્રમાણભૂત એકમ તરીકે આનો સ્વીકાર થતો નહીં એટલા માટે એકમની જરૂરિયાતનો ઉદ્ભવ થયો ત્યારબાદ મિત્રો અહીંયા એકમોનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ યુનિટ તો મુખ્યત્વે બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે એક મૂળભૂત એકમ અને બીજો સાધિત એકમો તો મૂળભૂત એકમો જેને ફંડામેન્ટલ યુનિટ કહે છે તો મૂળભૂત રાશિઓના એકમને મૂળભૂત એકમ કહે છે દાખલા તરીકે મીટર કિલોગ્રામ અને સેકન્ડ એ અનુક્રમે લંબાઈ દ્રવ્યમાન અને સમય માપવાના મૂળભૂત એકમ છે તો મિત્રો મૂળભૂત એકમ એટલે કે ફંડામેન્ટલ યુનિટ કોને કહેવાય તો કે મૂળભૂત રાશિઓના એકમને મૂળભૂત એકમ કહે છે અહીંયા દાખલા તરીકે મીટર તો એનો એકમ છે મીટર છે એ સેનો એકમ છે લંબાઈનો ત્યારબાદ કિલોગ્રામ તો એ દ્રવ્યમાન અથવા દર હોય તો એનો એકમ છે ત્યારબાદ સમય તો સમયનો એકમ સેકન્ડ છે તો અહીંયા ઉદાહરણ દાખલા તરીકે આપ્યું છે મીટર કિલોગ્રામ અને સેકન્ડ એ અનુક્રમે લંબાઈ દ્રવ્યમાન અને સમય માપવાના મૂળભૂત એકમ છે તો મિત્રો આ જે એકમ આપે છે મીટર કિલોગ્રામ અને સેકન્ડ તો એ મૂળભૂત એકમ કહેવાય એટલે કે ફંડામેન્ટલ રાશિઓ માપવાના આ પ્રાથમિક એકમો છે તેના દ્વારા બીજા એકમ મેળવી શકાય છે ત્યારબાદ મિત્રો સાધિત એકમો એટલે કે ડિરા યુનિટ તો એની અંદર જે એકમોને મૂળભૂત એકમ પરથી મેળવવામાં આવે છે તેને સાધિત એકમ કહેવામાં આવે છે તો મિત્રો સાધિત એકમો એટલે કે જે આ મૂળભૂત ફંડામેન્ટલ એકમ છે એના ઉપરથી મેળવવામાં આવે તો એવા એકમોને શું કહે છે સાધી એકમો તો તેની અંદર ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એટલે કે એરિયા તો એનો એકમ મીટર સ્ક્વેર છે પણ એ શેના ઉપરથી આવ્યો તો કે આ જે મીટર છે બરાબર આપણે ઉપર જોયું આ મીટર તો મીટર ઇન્ટુ મીટર કરીએ તો આપણને ક્ષેત્રફળ મળશે જેને મીટર ગુણ્યા મીટર કરીશું તો એ મીટર સ્ક્વેર થશે તો એ આ જે ક્ષેત્રફળનો એકમ છે એ શેના ઉપરથી આવ્યો તો આ મૂળભૂત એકમ મીટર છે એના ઉપરથી આવ્યો બરાબર એ જ પ્રમાણે કદ તો કદનો એકમ છે મીટર ક્યુબ બરાબર ત્યારબાદ દબાણ બર વગેરે સાધિત એકમોના એકમોને સાધિત એકમો કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે ઘનફર તો ઘનફરનો જે ઘનફર કોને કહેવાય તો કે લંબાઈ ગુણ્યા પહોરાય ગુણ્યા ઊંચાઈ એટલે કે લંબાઈ મીટરમાં પહોરાઈ મીટરમાં અને ઊંચાઈ મીટરમાં લખે તો અહીંયા શું થશે એનો એકમ મીટર ક્યુબ બરાબર એટલે કે આ જે સાધિત એકમ છે ઘનફર એ સેના ઉપરથી આવ્યો તો કે મૂળભૂત એકમ જે આ મીટર છે એના ઉપરથી આવે છે એટલે એને સાધિત એકમો કહે છે ત્યારબાદ મિત્રો વિવિધ એકમ પદ્ધતિઓ સમગ્ર જગતમાં માપનમાં ચોકસાઈ અને એક એકસૂત્રતા રહે તે માટે એકમની ત્રણ પદ્ધતિઓ અસ્તિત્વ ધરાવે છે તો પહેલી છે બ્રિટિશ પદ્ધતિ ત્યારબાદ મેટ્રિક પદ્ધતિ અને ત્રીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તો સૌથી પહેલાં અહીંયા આપણે બ્રિટિશ પદ્ધતિનો ચર્ચા કરીશું તો આ પદ્ધતિમાં મૂળભૂત રાશિ લંબાઈ દર અને સમયને અનુક્રમે ફૂટ પાઉન્ડ અને સેકન્ડમાં મપાય છે એટલે કે આ પદ્ધતિને એફ પી એસ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આજે ફૂટ બરાબર ફૂટ ફોર એપ ત્યારબાદ પી ફોર પાઉન્ડ અને એસ ફોર સેકન્ડ એટલે ટૂંકમાં આને શું કહેવાય એફ પી એસ તો આ પદ્ધતિ બ્રિટિશ પદ્ધતિ છે અને એફ પી એસ પદ્ધતિ કહે છે એટલે કે કંસમાં અહીંયા લખેલું છે ફૂટ પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ પણ કહેવામાં આવે છે તો મિત્રો બ્રિટિશ પદ્ધતિ છે એને ટૂંકમાં એફપીએસ પદ્ધતિ કહેવાય છે એફ ફોર ફૂટ પી ફોર પાઉન્ડ અને એસ ફોર સેકન્ડ એટલે કે લંબાઈ હોય એ ફૂટમાં માપવામાં આવે છે જે દર છે એ પાઉન્ડમાં માપવામાં આવે છે અને સમય સેકન્ડમાં ત્યારબાદ મિત્રો મેટ્રિક પદ્ધતિ તો મેટ્રિક પદ્ધતિની અંદર આ પદ્ધતિને ફ્રેન્ચ પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને તેને ત્રણ પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે પહેલી છે સીજીએસ પદ્ધતિ બીજી છે એમકેએસ પદ્ધતિ અને ત્રીજી છે એમકે એસ એ પદ્ધતિ તો સૌથી પહેલાં અહીંયા આપણે સીજીએસ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું તો આ પદ્ધતિમાં મૂળભૂત રાશિ લંબાઈ દર અને સમય તો મિત્રો આ મૂળભૂત રાશિ તમારે કોમન યાદ રાખવાની છે લંબાઈ દર અને સમય તો આ સીજીએસ પદ્ધતિમાં જે લંબાઈ છે એને સેન્ટીમીટર દરને ગ્રામ અને જે સમય છે એને સેકન્ડમાં મપાય છે મિત્રો કોઈ પણ પદ્ધતિ હોય તો એમાં જે સમય આવે છે એ સેકન્ડમાં જ આવશે આ ખાસ તમારે યાદ રાખવાનું છે એટલે આ પદ્ધતિને સીજીએસ ટૂંકમાં સીજીએસ પદ્ધતિ કહે છે સી ફોર સેન્ટીમીટર જી ફોર ગ્રામ અને એસ ફોર સેકન્ડ તો આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય સીજીએસ પદ્ધતિ ત્યારબાદ એમ કે એસ પદ્ધતિ તો આ પદ્ધતિમાં મૂળભૂત રાશિ લંબાઈ દર અને સમય એટલે કે લંબાઈને મીટરમાં ત્યારબાદ દળને કિલોગ્રામમાં અને સમયના સમયને સેકન્ડમાં મપાય છે એટલે આ પદ્ધતિને એમકેએસ એટલે કે મીટર કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ કહે છે ત્યારબાદ ત્રીજી છે એમકે પદ્ધતિ તો મિત્રો આ જે એમ કે એસ પદ્ધતિ છે એના જેવી જ છે પણ એક બીજી રાશિ જે ઇલેક્ટ્રિકલ વીજ પ્રવાહ જે હોય છે એ અહીંયા એડ કરવામાં આવે છે તો આ પદ્ધતિમાં મૂળભૂત રાશિ લંબાઈ દર સમય અને વીજ પ્રવાહને અનુક્રમે મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર એટલે કે વીજ પ્રવાહને વીજ પ્રવાહનો જે એકમ છે મિત્રો એ એમ્પિયર છે એ અહીંયા દર્શાવે છે તો એ આમમ અપાય છે એટલે આ પદ્ધતિને એમકે એસ એ પદ્ધતિ કહેવામાં આવે છે એમકેએસ કે પદ્ધતિનું એમ ફોર મીટર કે ફોર કિલોગ્રામ એસ ફોર સેકન્ડ અને એ ફોર એમ્પિયર બરાબર એમ્પિયર એ વીજ પ્રવાહ એટલે કે કરંટનો એકમ છે અને આ પદ્ધતિને જ્યોર્જ પદ્ધતિ પણ કહે છે ત્યારબાદ મિત્રો આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના વિશ્વના બધા દેશો વચ્ચે એક સૂત્રતા જળવાઈ રહે તે માટે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સના નેજા હેઠળ ઈસવીસન ઓગણીસો એકોતેરમાં આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી જેને ટૂંકમાં એસઆઈ એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એસઆઈનું પૂરું નામ શું છે સિસ્ટમ ઇન્ટરનેશનલ બરાબર આ પદ્ધતિ મૂળભૂત રીતે મેટ્રિક પદ્ધતિનું નવીન રૂપ છે એસઆઈ એકમ પદ્ધતિમાં સાત રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવી છે તો મિત્રો જે એસઆઈ એકમના જે મૂળભૂત સાત રાશિઓ છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું તો મૂળભૂત રાશિઓના તો મૂળભૂત રાશિઓની આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે કે એસઆઈ સિસ્ટમ તો એની અંદર મિત્રો અહીંયા મૂળભૂત રાશિ લંબાઈ દર સમય વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન એટલે કે ટેમ્પરેચર જ્યોતિમય તીવ્રતા એટલે કે પ્રકાશની તીવ્રતા અને સાતમી છે દ્રવ્યનો જથ્થો તો આ જે સાત રાશિઓ છે મૂળભૂત રાશિઓ એ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિમાં દર્શાવેલી છે બરાબર આ સાત પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવે છે અને આ મૂળભૂત રાશિનો જે એકમ છે લંબાઈ તો કે મીટરમાં લેવી અને એનો સિમ્બોલ એમ છે ત્યારબાદ દર તો એનો એકમ છે કિલોગ્રામ તેને ટૂંકમાં કેજીમાં દર્શાવવામાં આવે છે એ જ પ્રમાણે સમય તો સેકન્ડ તેને એસમાં દર્શાવવામાં આવે છે ત્યારબાદ વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ તેને એમ્પિયરમાં દર્શાવવામાં આવે છે અને તેનો એકમ છે કેપિટલ એ ત્યારબાદ થર્મોડાયનેમિક તાપમાન તો એનો તાપમાનનો એકમ સેલ્સિયસ આવે ફેરાનીટ આવે અને કેલ્વિન આવે પણ એસઆઈ જે એકમ છે એસઆઈ યુનિટ બરાબર તો એમાં આ જે કેલ્વિન છે તાપમાનનો એકમ છે મિત્રો એ કેલ્વિનમાં લેવાનો છે એટલે કે અહીંયાનો સિમ્બોલ કે છે ત્યારબાદ જ્યોતિમય તીવ્રતા એટલે કે પ્રકાશની તીવ્રતા તો એનો એકમ કેન્ડેલા છે જેનો સિમ્બોલ સીડી છે ત્યારબાદ દ્રવ્યનો જથ્થો તો એનો મૂળભૂત એકમ મોલ છે અને એને એમો એલ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ સાધિત રાશિઓની આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિઓ તો મિત્રો સાધિત જે રાશિ છે જે મૂળભૂત રાશિ ઉપરથી આવી છે તો એવી રાશિઓને સાધિત રાશિઓ કહે છે તો અહીંયા અલગ અલગ જે સાધિત રાશિઓ આપી છે તો ક્ષેત્રફળ તો એનો એકમ ચોરસ મીટર સ્ક્વેર બરાબરનું સિમ્બોલ છે મીટર સ્ક્વેર ત્યારબાદ ઘનફર તો એ ઘન મીટર તેને મીટર ક્યુબ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ ઘનતા તો એનો એકમ છે કિલોગ્રામ પ્રતિ ઘન મીટર એટલે કે ટૂંકમાં કેજી પર મીટર ક્યુબ પણ લખી શકાય તો આ મિત્રો આ જે છેલ્લી કોલમ છે એના સિમ્બોલો છે ત્યારબાદ વેગ તો મીટર પ્રતિ સેકન્ડ એટલે ટૂંકમાં એમ સ્લેશ એસ વડે એટલે કે મિત્ર પ્રતિ સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ પ્રવેગ તો એનો એકમ મીટર પ્રતિ ચોરસ સેકન્ડ એટલે કે અહીંયા એમ સ્લેશ એસ સ્ક્વેર વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ બર તો એનો એકમ ન્યૂટન અથવા કિલોગ્રામ મિત્ર પ્રતિ ચોરસ સેકન્ડ જેને ટૂંકમાં ન્યૂટનને એન વડે દર્શાવવામાં આવે છે અને જે આ કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વડે આ રીતે દર્શાવવામાં આવે છે ત્યારબાદ બર્ણ ગુણ બરાબર એટલે કે ટોર્ક તો એને ન્યૂટન ઇન્ટુ મીટર વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા ન્યૂટન ઇન્ટુ એટલે કે ગુણાકારમાં મીટર ત્યારબાદ દબાણ તો એનો એકમ ન્યૂટન પ્રતિ ચોરસ મીટર તો એને આ રીતે લખાય છે ત્યારબાદ વર્ક એનર્જી કે હીટ તો એનો એકમ છે જૂલ જેને કેપિટલ જે અથવા તો નીટર ઇન્ટુ મીટરમાં આ રીતે લખાય છે ત્યારબાદ પાવર તો પાવરનો એકમ વર્ડ છે જેને ડબ્લ્યુ વડે અથવા તો ઝૂલ પ્રતિ સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે